બનાસકાંઠાના ધાનેરા તાલુકાના અનેક ગામોમાં તીડે આતંક મચાવ્યો. આજે સાંજ સુધીમાં લગભગ તીડમાંથી સમગ્ર જિલ્લાને મુક્તિ મળવાની શક્યતા. થરાદ, વાવ, સુઈગામ, લાખણી અને ધાનેરાના અનેક ગામોમાં તીડને ભારે નુકસાન કર્યું છે. જિલ્લા, રાજ્ય અને કેન્દ્રની ટીમે સતત તીડ પર અંકુશ મેળવવા પ્રયત્ન કરી રહી છે. મોટાભાગના તીડનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે અને કેટલાક તીડ રાજસ્થાન તરફ ગયા છે. લગભગ 80% કરતાં વધુ તીડ પર કંટ્રોલ કરી દેવામાં આવ્યું છે. ધાનેરાના સિયાસેરા જેવા કેટલાક ગામોમાં તીડના ઝુંડ પર તંત્ર દ્વારા કંટ્રોલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. લગભગ આજ સુધી તીડમાંથી મુક્તિ મળવાની શક્યતા રહેલી છે, પણ તીડના કારણે ખેડૂતોને કમર ભાગી ગઈ છે અને જિલ્લામાં ખેડૂતોને અબજો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે અને ખેડૂતો સહાય પેટે સરકાર કંઈક મદદ કરે એવી અપેક્ષા રાખીને બેઠા છે. સુરેશ ગલચર, ZSTV, બનાસકાંઠા. તીડને લઈને શું? આજના જે જોરાપુરા ગામમાં ધોરા જે પડતર જમીન છે તેમાં તીડ સારી રીતે નિકાલ થઈ કેમ હતો, પણ શું હોય કે એની ઝાડની ઊંચાઈ વધારે હતી. જે સ્પેર દવા છોડવાના પંપ આવે થોડી નાની હાઇટના નાલે તીડનો પૂરો નાશ થઈ શક્યો નથી. જો હાઈટેક એની મશીનરી હોત તો સારી રીતે દવા પણ છંટકાવ થાવત અને તીડનો પણ નાશ થાવત. એટલે સરકારશ્રીને અમારી એવી નમ્ર વિનંતી છે કે આઈ જે વધારે મશીન જો વધારે હાઈટની ઊંચાઈ થતું હોય આવું મશીનરી હોય તો ખેડૂતને મૂળ તીડનો નિકાલ થાય અને ખેડૂતને પણ સંતોષ થાવત. જો આ ગૌચરની જમીન મોટા પ્રમાણમાં હતી અને મોટા પ્રમાણમાં તીડો પણ હતા જ્યાં જો મશીનરી સારી હોત તો આ નિકાલ બી થાવત અને અહીંના અધિકારીઓ સારા જે કામગીરી સવારથી લાગી ગયા છે અને કામગીરી પણ સારી છે. પણ જરૂર છે કે કદાચ પાવર ફિટર જે નગરપાલિકાનું મોટું મશીન આવે આવા મશીનો કંઈક લાવ્યો હોત તો તીડનો નિકાલ સારી રીતે થઈ શક્યો હોત. બસ મારું આજે અમારા ધાનેરા તાલુકાના જોરાપુરા ગામે કાલે સાંજે 5 વાગે તીડ આવ્યા હતા અને રાત હોવાથી અહીંયા રોકાણા હતા. પછી સવારે વહેલા તંત્ર આવ્યું પણ ગાડીઓ એમ કહે છે કે 20 ટ્રેક્ટરો છે પણ 20 દેખાતા નહીં. કદાચ માંડ માંડ 5-1 ટ્રેક્ટરો હશે. તમે આ જુઓ છો બધા તીડ ઉડવાના ચાલુ થઈ ગયા છે. તંત્રે જે એને બને તે એટલી મહેનત કરી, બાકી બીજું કશું થયું નથી. તીડ ક્યાંય મર્યા નથી. ખોટી અફવાઓ ચાલુ કે દવા છોટી, દવાથી કશું થતું નથી. દવાથી તીડો હવારમાં અમારા ગામમાં આજુબાજુ 10 કિલોમીટર ગોલ્ડ રાઉન્ડમાં 10 કિલોમીટરમાં તીડ છે. એટલે 10 કિલોમીટરની અંદર ટ્રેક્ટર જોઈએ 200, એની જગ્યાએ ટ્રેક્ટરો છે 4. એટલે કશું થાય એવી પોઝિશન નથી. તીડ કંઈ મર્યા નથી. અમારા ગામની અંદર તીડ હાલ ઉડવાના ચાલુ થઈ ગયા છે. એટલે નુકસાન હાલ જે જેના કૂવા ઉપર રાયડો, એરંડા, જીરું બધા ઉપર તીડ હાલ નુકસાન ચાલુ કરી નાખ્યું. સરકારને મારી વિનંતી છે કે તમે થાળીઓ વગાડવાથી તીડ ન ભાગે, તમે આવી અહીંયા અહીં સર્વે કરો અમારા ગામની અંદર. અમારા ગામની અંદર કારણ કે રાયડો, એરંડા ફૂલ સિઝન છે ને એ સિઝનનો નાશ કરી નાખ્યો છે. એટલે સરકારને વિનંતી છે કે આવીને યોગ્ય વળતર આપે એવી મારી નમ્ર વિનંતી છે.